મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 5 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 17 જેમનો ભાગ આપણે બીજો પૂર્ણ કર્યો. હવે આપણે જોઈએ છે ભાગ ત્રીજો. તો એમની અંદર શરૂઆત કરીએ છે. આપણે છે એ પહેલા ભાગની અંદર છે એ માહિતી મેળવી કે છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલની રમતની અંદર છે એ કોચ દ્વારા માહિતી મેળવી અને એ માહિતીનું એપ્લિમેન્ટ કરતા શીખી કે જેના કારણે બોલ પોતાની પાસે રાખવો, પોતાની ટીમના સામા વ્યક્તિને પાસ કરવો અને સામેવાળી ટીમથી બોલને બચાવી રાખવો અને બાસ્કેટ કોર્ટની અંદર છે એને ગોલ કરવો. આ બધી માહિતીઓ શીખા બાદ હવે આપણે જોઈએ છે કે એને બીજા વધારે પ્રકારે શું થયું. તો કે આફરીન હવે શું કહે છે, તો કે કોચ કહેતા હતા આફરીને કીધું કે જેના દ્વારા કેવી માહિતી છે. તો આપણે આ ભાગ ત્રીજાની આફરીનથી શરૂઆત કરીએ છીએ કે જેને કોચ વિશે રમતની અંદર કેવા પ્રકારનું માર્ગદર્શન આપે છે એના વિશેની વાત કીધી. તો કે કોચ જ્યારે કહેતા કે ભાઈ રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે આપણે છોકરીઓ છીએ. જો આવું કોચ એમને સમજાવતા હતા કે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે આપણે છોકરીઓ છીએ, કે એક ખેલાડીની જેમ કે એક જેમ બાસ્કેટબોલનો જે કહેવાય ને કે સારો ખેલાડી હોય તો એ સારા ખેલાડીની જેમ આપણે સમજવાનું કે આપણે એક સ્પોર્ટ્સ પર્સન જ છીએ. તો એ રીતથી રમવાનું છે, આપણી જાતને છે એ નાની સમજવાની નથી. અને આના કારણે શું થાય, તો કે આપણી અંદર એક પ્રકારે ખેલ દિલીની ભાવના જાગૃત થાય. તો ખેલ દિલીની ભાવના જાગૃત કરવા માટે કોચ એમને આ કહેતા કે આપણે છોકરીઓ નહીં પણ એક સારા એવા ખેલાડી છીએ એવું માની અને રમવાનું. અને રમત દરમિયાન જો રમત રમતા હોય તો લાગવાનું છે, આ વસ્તુ સ્વાભાવિક છે. કેમ કે રમત રમીએ છીએ તો રમતમાં આપણે પડવાના છીએ, લાગવાના છીએ, છોલાવાનું છે, આ બધું થવાનું છે. તો રમતની અંદર જો આપણે થોડીક ઈજા થઈ હોય તો આપણે રમવાનું બંધ નહીં કરી દેવાનું. આપણે પોપલા નથી, રમતની અંદર આપણી અંદર તાકાત હોવી જોઈએ, જરાક જેવું લાગે પગ પકડીને બેહી નહીં જવાનું. કેમ કે આ જ વસ્તુને કારણે આપણે રમતથી દૂર જતા હોય, તો એના કારણે જો આપણે થોડી ઘણી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ જ રાખવાનું, રમવાનું છોડવાનું નથી કે રમવાનું બંધ કરી દેવાનું નથી. રમત તો આપણી ચાલુ જ છે, એ રાખવાની છે. આવું એમને કોચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એમને શું કીધું કે જ્યારે આવી કોઈ પણ ઘટના બને તો એકબીજાને ટેકો આપો. જો ખાસ મહત્વની વાત છે કે જ્યારે આવું કઈ પણ બને છે તો એકબીજાને ટેકો આપો. અને આ ટેકો આપવાને કારણે શું થાય, તો કે એ ટેકો આપવાથી બીજાને છે એ કહેતા કે ભાઈ ચાલો ઉઠો તમને સારું થઈ જાય. જો આ શબ્દો આપણા માટે ઇનફ છે, કે ખાલી કોઈ વ્યક્તિને આપણે એમ કહે ને કે ભાઈ તમને કાંઈ નથી હમણાં સારું થઈ જાય એટલે એ વ્યક્તિ ફોર્મમાં આવી જાય. તો અહીંયા પણ એ જ કે ભાઈ ચાલો ઉઠો તમને સારું થઈ જશે, રમત રમવાનું ચાલુ કરો એટલે સારું રહે. તો આમ હવે અમારી રમત જે છે એ રમત ઘણી બધી, એટલે કે જે પેલા જ્યારે શરૂઆત કરી હતી ત્યારની રમત અને અત્યારે જોઈએ છે તો અમારી રમત ઘણી બધી સુધરી ગઈ છે અમને એવું લાગે છે. અને સાથે સાથે બીજા વ્યક્તિઓ જે જોવા આવતા ને એ વ્યક્તિઓ અમારી રમતને હવે કહેવા લાગ્યા છે કે ભાઈ હવે તમે બધાય સારું રમો છો, કે આજથી જે 2 વર્ષ પહેલા રમતા અને અત્યારે રમીએ છીએ તો એના કારણે એમાં ઘણો મોટો ગ્રાસ્પિંગ ચેન્જ આવ્યો છે. અને એના કારણે કે ભાઈ હવે બીજા લોકો પણ કહેવામાં આવ્યા છો કે હવે છોકરીઓ તમે સારું રમો છો, આવું જે છે એ બીજા દ્વારા પણ એમને પ્રોત્સાહન મળવા લાગ્યું છે. તો ફરી પાછી જે પેલી એક છોકરી હતી બોલી હતી, જો આપણે એક છોકરીને બીજી છોકરીને આફરીન ને જરીન ને આ બધાય જે છે એમના નામ છે અને જેમના નામ નથી એ આ, તો એ એક છોકરી કે ભાઈ અમારી ટુકડીની અંદર અમે બધાય જે છે એ સાથે રમીએ છીએ. જો સાથ અને સહકાર, કે અમને બધાય સાથે રમીએ છીએ અને બીજી છોકરીઓની ટીમ સાથે સ્પર્ધાની અંદર સાથે રમીએ છીએ અને સામેવાળી ટીમની છે એ સામેવાળી ટીમને આજે હરાવતા પણ થઈ ગયા છે, કે અમે એની સાથે સ્પર્ધામાં મેચ રાખીએ છીએ અને એ મેચમાં સામેની ટીમ વાળાને અમે હરાવીએ પણ છે, જે આ અમારી રમતનો સુધારો છે. જો આ જ બાબત શું છે, કે અમારી રમતનો એક પ્રકારે સુધારો થયો છે એ બાબત સૂચવે છે. ત્યારબાદ જે મળવા આવેલા હતા એ વધારે એમને પછીનો મુદ્દો કહે છે કે તમારી ટીમ વિશે હજી વધારે માહિતી આપો. તો આ મુદ્દા વિશે હવે આપણે છે એ જોઈએ, કે અત્યાર સુધી એમને સામાન્ય વાત કરી હતી, હજી પણ વધારે વાત જે છે એ કરે છે. તો એ કેવા પ્રકારની હતી એ આપણે જોઈએ. તો કે એક છોકરી જે આ છે એ જ શું કહે છે કે ભાઈ અમારી ટીમ જે છે એ ખાસ છે, કારણ કે બધા અલગ અલગ પરિવારમાંથી આવે છે, અલગ અલગ એમના માતા પિતા વ્યવસાયો સાથે જોડાયેલા છે, એટલા માટે અમારી ટીમ કેવી છે, ખાસ છે. અને આવી બાબતોને કારણે અમારી ટીમના દરેક સભ્યો વચ્ચે એકતા રહેલી છે.
જો કોઈ પણ ટીમની અંદરનો મહત્વનો ગુણ હોય તો ઈ છે એકતા કે જો ટીમ એક હશે તો જ એ જીતવા તરફ આગળ વધશે ટીમની અંદર ભંગાણ હશે તો ઈ ટીમ જીતશે નહીં તો કે અમારી ટીમ ખાસની સાથે સાથે ટીમની અંદર એકતા રહેલી છે અને નાની મોટી બાબતો તો થતા જ રહેતી હોય કોઈ પણ આજે ઘર છે તો એક કહેવત છે કે ભાઈ જે ઘર હોય ત્યાં બે વાસણો ખખડે પણ ખરા તો અહીંયા પણ એવું જ થાય કે જો અહીંયા ટીમ છે છોકરીઓ છે તો છોકરીઓ વચ્ચે ક્યારેક ઝઘડા પણ થાય તો કે અમારી વચ્ચે ક્યારેક ઝઘડાઓ થાય પણ ઝઘડાઓ કર્યા બાદ તરત ફરી પાછા એક થઈ જાય છે શા માટે તો કે રમત માટે એક થાય છે તો ઝઘડાઓ કર્યા બાદ તરત અમે એક થઈ જાય છે અને અમે જે કંઈ પણ ઝઘડો કરેલો હોય એ ઝઘડો ભૂલી જાય છે જો હંમેશા આ બાબત સારી છે ઝઘડાને ભૂલો સારી બાબતો યાદ રાખો ખરાબ બાબતો ઝઘડા જેવી વસ્તુ હોય એ ભૂલી જાઓ તો એના કારણે તમે જે છે એ સુખી થશો તમે ખુશ રહેશો તો ખુશ રહેવા માટે કે અમે ઝઘડો છે એ ભૂલી જાય છે અને સાથે રમત રમવા મંડીએ છીએ અને કેવી રીતે સાથે રહેવું અને રમવું જો આ બંને બાબતો કેવી રીતે સાથે રહેવું અને રમવું આ બંને બાબતો અમે શીખ્યા છીએ સાથે રહેવું અને રમવું આ બંને બાબતો જે છે એ આ બાસ્કેટબોલની ટીમની અંદર આ વ્યક્તિઓ એકતાને કારણે રમતને કારણે એમને શીખવા મળ્યું છે જે પોતાની જાતે અંદરનો આંતરિક ગુણ વિકાસ થયો છે અને એવી જ રીતે એક ઘટના બની હતી કે ભાઈ અમારી જે મુંબઈની ટીમ હતી તો એ મુંબઈની ટીમને સોલાપુર રમવા જવા માટેની તક મળી હતી ભૂતકાળની ઘટના છે એટલે એ એક પ્રસંગ કે છે તો કે આ મુંબઈની ટીમને જે છે એ સોલાપુર રમવા જવા માટેની તક મળી હતી અને અમે સોલાપુર રમવા માટે ગયા હતા તો ત્યારે એ ઘટનાને જરીન આગળ વધારતી કહે છે કે જ્યારે અમે અહીંયા સોલાપુર રમવા માટે ગયા ને ત્યારે શું થયું તો કે ભાઈ જેમ અમારી મુંબઈની ટીમ હતી તો અમે બધી છોકરીઓ હતી તો એમ ત્યાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ છે એ સોલાપુરની અંદર જુદા જુદા રાજ્યોની છોકરીઓ આવી એટલે કે એની પણ ટીમ જે છે એ રહેલી હતી તો એ જે છોકરીઓ હતી એ અમારી સાથે જે છે એ સારી રીતે વાત ન કરતા હતા કેમ કે જો ઘણી વખત આવા અમુક પ્રકારના ભેદભાવો છે તો એ ભેદભાવોને કારણે પણ રમતની અંદર અમુક વ્યક્તિઓ છે એમને દુઃખ પહોંચતું હોય તો એ સારી રીતે વાત ન કરતી હતી અને અમને ઉતરતી કક્ષાની ગણતી હતી જો ખાસ બાબતો ઉતરતી એટલે કે નીચી કક્ષાની કે ભાઈ અમે જે આ છોકરીઓ આવેલી હતી અને આ રીતે વ્યવસાયો હતા અને અમારા આવા પહેરવેશ જોઈ અને એ છોકરીઓ જે છે એ અમને ઉતરતી કક્ષાની ગણતી હતી અને વાત વાતમાં અમને નીચું દેખાડવાની કે ઉતારવાની વાતો છે એ ઉતારવાની વાતો કરતી હતી જેના કારણે એમને જે પ્રેક્ટિસ માટેની જગ્યા મળી હતી તો એ પ્રેક્ટિસ માટેની જગ્યામાં તે સરખી રીતે એમને રમવા માટેની તક પણ છે એ તક પણ એમને ન આપતી હતી એટલે બીજી રાજ્યની છોકરીઓ એમની સાથે આવું વર્તન એટલે કે એમની અંદર એકતા ન હતી સહકારની ભાવના ન હતી મિલનસાર ગુણ ન હતો એટલે કે બીજા સાથે હળવું મળવું આ બીજી અન્ય રાજ્યોની છોકરીઓને ના પસંદ હતું એટલા માટે આ ટીમને અને બીજી સૌથી આજે જે સમાનતાની વસ્તુ છે એ ક્યારેક આવા પ્રકારના ભેદભાવો પણ થાય છે એ વસ્તુ પણ અહીંયા બતાવવામાં આવી છે એટલે કે એ સોલાપુર રમવા ગયા તો એની સાથે આવું ભેદભાવપૂર્વક વર્તન કર્યું એ બાબત અહીંયા એમને લાગી આવી અને સાથે સાથે એમાં સહકાર જેવું કઈ હતું નહીં કે એ બીજા રાજ્યોની છોકરીઓ હતી તો એ અમને આવી રીતે રમતમાં કે બીજી અન્ય બાબતોમાં વાતચીતમાં સહકાર આપતી હતી નહીં એટલે કે એમાં સહકારની કે મદદની ભાવના જેવું એ રાજ્યની છોકરીઓની અંદર હતું નહીં અને આ વસ્તુ અમને છે એ ત્યારે કેવી હતી તો કે ખરાબ લાગી કે આવી ઘટના જ્યારે સોલાપુરની અંદર બન્યું તો ત્યારે અમારા મનની અંદર આ એક પ્રકારની જે છે એ દુઃખદ અથવા તો ખરાબ લાગણી છે એ ખરાબ લાગણી અમારા મનની અંદર છપાઈ ગઈ કે ત્યારે આપણે આવું થાય કે નહીં જગતની અંદર આવા પણ માણસો કે આવી પણ છોકરીઓ છે એ રહેલી છે એવું અમને ત્યારે સમજાયું એવું જરીન દ્વારા છે એ જરીન દ્વારા આવું મુલાકાતીઓને છે એ કહેવામાં આવ્યું તો તમે આનો છે એ નજર ફેરવી શકો છો ની અંદર એમને જે આ રીતે બીજા અલગ અલગ રાજ્યોની ટીમ સાથે જે ભેગા થઈ અને મેચ રમવાનું થયું તો એમની અંદર જે છે બીજી કેવી ઘટના બની તો કે જે છોકરીઓ વાત સારી રીતે નથી કરતી સાથે સાથે રમત દરમિયાન કે જ્યારે મેચ ચાલતો હતો ત્યારે બોલ જે છે એ એટલે બાસ્કેટબોલ જે છે એ એક બીજા સભ્યને છે એ ફેંક્યો કે જે અમારી ટીમનો નહીં પણ બીજા રાજ્યનો હતો એટલે ટીમ એક હતી રમત માટેની તો એ સભ્ય સામે ફેંક્યો પણ એ જે સભ્ય એટલે કે એ સામેવાળી છોકરી હતી એ આ બોલ છે એ પકડી શકી નહીં
અને ઈ પકડી શકી નહીં પરંતુ એની સાથે સાથે લડવા લાગી શા માટે તો કે ભૂલ માટે છે ઈ મને જવાબદાર ઠેરવે છે તો એટલે આ કોણ કહે છે આપણે તો કે આ જે બીજી છોકરી હતી એ આપણે કહે છે કે ભાઈ એને જે આ રીતે બોલ પકડી શકી નહીં તો એના માટે એ મને જવાબદાર ઠેરવે છે અને મારી સાથે છે એ લડવા લાગી અને આ બધી જે છે એ ગેરસમજને કારણે કે ભાઈ રમતની અંદર જે આ રીતે ઝઘડો થયો એમની વચ્ચે લઈડા અને જે બોલની ભૂલ માટે બીજાને છે એ જવાબદાર જો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આવી જ ઘટના બનતી હોય છે કે તમે કરેલી ભૂલ માટે તમે બીજા વ્યક્તિઓને છે એ બીજા વ્યક્તિઓ પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય તો અહીંયા પણ આવી જ ઘટના બની કે એમને સામેવાળી વિદ્યાર્થીથી બોલ ન પકડાયો તો એને જેને બોલ ફેંક્યો એના ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો તો આવી ગેરસમજને કારણે શું થયું તો કે એ મેચ હારી ગયા તો કે આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી જો આપણે આપણે કરેલા જવાબદારી ભરેલા કામને માટે બીજાને છે એ જવાબદાર ઠેરવીશું તો એના માટે શું થશે તો કે નિષ્ફળતા મળશે તો આટલા માટે અહીંયા આ છોકરીઓ છે એ મેચ હારી ગઈ કારણ કે એમની વચ્ચે ગેરસમજ હતી પરંતુ એ શું કહે છે કે ભાઈ આવું એ ટીમની સાથે અમે હતા ત્યારે બન્યું પણ અમારી ટીમ જે હતી એટલે કે એમની જે અહીં નાગપાડા ટીમ હતી તો એ નાગપાડા ટીમની અંદર ક્યારેય આવું થયું હતું નહીં કેમ કે ઘણી વખત એવી રીતે થાય કે અમુક પ્રકારની જે ટુર્નામેન્ટ હોય તો એ ટુર્નામેન્ટની અંદર અમુક ટીમમાંથી સભ્ય પસંદ કરી અને બીજી ટીમ બનાવે તો આ સોલાપુર માટે આવું થયું કે અલગ અલગ ટીમમાંથી સભ્યો પસંદ કરી અને એને ટીમ બનાવી હતી એટલે કે અમારી ટીમમાં આવું થતું નહોતું અને જો અમારી ટીમમાં આવું થાય તો કોઈ ઉપર ગુસ્સો ન કરીએ જો આવી ઘટના આપણે રમત દરમિયાન બનવાની જ છે એટલે કે જો કોઈ પણ થી આવી ભૂલ થઈ જાય કે આવી ઘટના બને તો અમે અમારી ટીમના કોઈ પણ સભ્યો ઉપર ગુસ્સો કરતા નથી અને એમને સાંત્વન આપીએ છીએ કે ભાઈ કઈ વાંધો નહીં ફરી વખત સારું થઈ જશે એટલે કે જો આ રીતે તમે આજે બોલ પકડી નથી શક્યા તો બીજી વખત બોલ પકડી શકશો કાંઈ વાંધો નહીં આજે આપણે આ મેચ હારી ગયા છે આવતી મેચ જીતી જશું તો એવા સાંત્વના ભર્યા પ્રોત્સાહન શબ્દો છે એ અમારી ટીમની અંદર વચ્ચે અમે કરીએ છીએ અને આના કારણે અમારી ટીમની અંદર આવી બધી લડાઈઓ કે ઝઘડો થતો નથી અને આના કારણે આપણે બીજી વખત સારું રમીશું એમ કહીને એકબીજાને અંદરો અંદર અમે અમારી ટીમની અંદર ટેકા આપીએ છીએ જ્યારે સોલાપુરની એ ટીમની અંદર આવી કોઈ બાબતો છે એ દેખાતી ન હતી એટલે અમારી ટીમની અંદર જે આવી ઘટના થઈ તો ત્યારે અમને ખ્યાલ આવ્યો અને આ જ વાત આફરીન સમજાવે છે કે આફરીન શું કહે છે તો કે ભાઈ સોલાપુર અમે રમ્યા સોલાપુરની રમતમાં આવી ગેરસમજણને કારણે હારી ગયા અને એ હાર્યા પછી અમને સમજાઈ ગયું કે અમારી ટીમની શું ખાસિયત છે જો એમને સમજાયું કે ભાઈ એની ટીમની શું ખાસિયત છે એ એમને સમજાઈ ગયું અને એ શું હતું તો કે અમારી ટીમ વચ્ચે સહકાર અને તાકાત છે એમની ટીમ વચ્ચે શું છે સહકાર અને તાકાત તો આ વસ્તુ જે છે તમે નજર ફેરવી શકો છો તો એમની ટીમ વચ્ચેનો જે સહકાર અને તાકાત છે એ તાકાતથી જ એકબીજાને ટેકો આપીએ છીએ જો એમની ટીમની અંદર ઝઘડા નથી થતા તો એને કારણે એ સહકાર એ એમના ટીમની તાકાત છે એટલે કે એકબીજાને ટેકો આપવા લાગ્યા સોલાપુરનું મેચ રમ્યા બાદ અને એ ટેકાથી હવે એમની વચ્ચે સહકારની ભાવના છે એ સહકારની ભાવના વધી એટલે કે ટીમ સ્પિરિટ આવ્યો એમની અંદર ટીમ પ્રત્યેની જે આ ભાવના વધી અને એને સહકાર ન મળે તો હારી જાય એવો ખ્યાલ એમને છે એ સમજાઈ ગયું તો ટીમમાં એકબીજાના સહકારથી જ જીત તરફ આગળ વધીએ છીએ આવી વાત એમને સમજાઈ ગઈ જો કોઈએ સમજાવી નથી પણ એને પોતાની જાતે સમજાઈ આ સોલાપુરની મેચ દરમિયાન તો એ સહકાર ન હોય તો હારી જાય એ એમને સમજાઈ ગયું અને એના કારણે ટીમની અંદર કુશળતા પ્રાપ્ત કરવા ટીમને સારી બનાવવા માટે હવે ટીમમાં કુશળ રમવા માટે સારી રીતે રમવા માટે શું છે તો કે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જોઈએ જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે પણ કોઈ ટીમના કપ્તાન બની શકો છો તો તમારી ટીમની અંદરના જે સભ્યો છે તો એ સભ્યોને કુશળ બનાવવા માટે શું હોય તો કે તમારી દરેક ટીમના સભ્યની કયા ટીમની અંદર કયા તાકાત રહેલી છે અને કયા સભ્યની અંદર કઈ નબળાઈ રહી છે તો એ તાકાત અને નબળાઈ દરેક સભ્યની ખ્યાલ હોવી જોઈએ
જેના કારણે શું થાય તો કે ઈ સમજવી જરૂરી છે અને ઈ જ સમજવાથી આપણે આપણી ટીમને જીત તરફ આગળ વધીએ છે આપણી ટીમની અંદર સહકારની ભાવના છે એ જળવાઈ રહે છે તો તાકાત અને નબળાઈ દરેક સભ્યની ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદ અપ્સાના જણાવે છે તો કે જે અમે સારું રમ્યા છીએ તેથી ઘણી જગ્યાએ કે ભઈ એવું નથી કે આ સોલાપુરની અંદર આવી ઘટના બની હારી ગયા તો અમને હવે બીજી કોઈ જગ્યાએ કેસે નહીં પરંતુ અમે સારું રમતા હતા તો સોલાપુરની ટીમ નહીં તો અમારી નાગપાડાની ટીમ હતી તો એ નાગપાડાની ટીમને જ અમને જે છે એ સારું રમ્યા છીએ તેથી બીજી જગ્યાએ પણ અમને તક મળી કે માત્ર એક સોલાપુરની તક જ નહીં બીજી જગ્યાએથી પણ ઘણી બધી અમને તક મળેલી હતી અને એ તક મળેલી હોય એમાં જીતે તો એમને પ્રમાણપત્ર પણ આપવામાં આવે આપણે વિદ્યાર્થી મિત્રો જો તમે સારા એવા માર્ક લાવો છો તો તમને કેમ પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એવી જ રીતે આ ટીમને પણ ઘણા બધા પ્રમાણપત્રો મળેલા હતા એ સારું રહ્યા હતા એ જગ્યાએ તક મળેલી હતી એના વિશેની વાત કરી સાથે સાથે એમને કીધું કે અમે અમારા શહેર માટે અને રાજ્ય માટે અમે રમ્યા છીએ અને આ રમત રમ્યા છીએ એટલે એને ઘણા બધા પ્રમાણપત્રો પણ મળેલા છે તો એ દેશ માટે રમવા માંગતા હતા અમે દેશ માટે રમશું કેમ કે અમારા શહેર માટે તો અમે રમ્યા છીએ અમારા રાજ્ય માટે અમે રમેલા છીએ હવે અમે અમારા દેશ માટે રમવા માંગીએ છીએ દેશ માટે કંઈક કરવા માંગીએ છીએ અને જેમ ક્રિકેટના ખેલાડીઓ પ્રસિદ્ધ છે તેમ અમે પણ પ્રસિદ્ધ બનીશું એટલે કે આજે વિદ્યાર્થી મિત્રો ખાસ એક નબળાઈની વાત પણ કહી શકાય કે આપણી રાષ્ટ્રીય રમત ક્રિકેટ નથી છતાંય બધાય આજે ક્રિકેટના ખેલાડીઓના નામ સહિત એમના રેકોર્ડ પણ યાદ હોય જ્યારે આપણે આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી તો હોકીના જે ખેલાડીઓ છે તો એ હોકીના ખેલાડીઓ વિશે કે એમના નામ વિશે આપણે જાણતા નથી કે એ ખેલાડીઓએ બનાવેલા રેકોર્ડ જે છે તો એ હોકીના રેકોર્ડ આપણે જાણતા નથી જ્યારે ક્રિકેટ વિશે આપણે જાણીએ છીએ તો આપણે આમ ક્રિકેટની અંદર જેમ પ્રસિદ્ધિ છે એમ આ છોકરીઓ પણ બાસ્કેટબોલની અંદર પ્રસિદ્ધિ મેળવવા માંગતી હતી કે જો એ દેશ માટે રમશે અને દેશની અંદર એ રમી અને જીતશે તો એ રમીને દેશ અને એમના વિસ્તારની કે જે નાગપાડાના વિસ્તારમાં રહી રહ્યા છે તો એ વિસ્તારની કીર્તિ કીર્તિ એટલે કે માન મર્યાદા તો એના વિસ્તારની અને દેશની માન મર્યાદા વધારશે અને એ માન મર્યાદા વધારવાના કારણે એ તો પ્રસિદ્ધ બનશે સાથે સાથે ભારતની છોકરીઓની જે બાસ્કેટબોલની ટીમ છે તો ભારતની છોકરીઓની બાસ્કેટબોલની ટીમ સુવર્ણચંદ્રક છે એ સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ તો એ ગોલ્ડ મેડલ છે એ ભારત દેશને પણ બાસ્કેટબોલની રમતમાં જીતી શકે એવું એમનું સ્વપ્ન છે આવું અપ્સાના કહે છે એટલે કે અપ્સાના એમ કહે છે કે ભાઈ બાસ્કેટબોલની અંદર ગોલ્ડ મેડલ મેળવવું અને એ પણ આ મહિલા ટીમ દ્વારા તો એ મારી અને અમારી આખી ટીમની બાસ્કેટબોલ ટીમની જે છે એ સ્વપ્ન છે કે જેના કારણે અમે દેશને જે છે એ દેશનું નામ કરી શકીએ તો આવી વાત કરી રહી હતી તો ત્યારે આ વાતને હજી પણ આપણે આગળ વધારીએ તો ફરી પાછો જે છે એ મુલાકાતીઓએ આ વાત થઈ એટલે એને એક પ્રશ્ન કર્યો કે ભાઈ શું તમને કોઈ તકલીફ પડી હતી કે ભાઈ તમે આવું બધું કર્યું તમે તમારું આ સ્વપ્નની વાત કરો છો ને એ બધું તો બરાબર છે પણ તમે આ જગ્યાએ પહોંચ્યા તો તમને કઈ તકલીફ પડી હતી તો ત્યારે ખુશનૂર છે એ ખુશનૂર જવાબ આપે છે તો ખુશનૂર શું કહે છે તો કે હું સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું નથી કે ભાઈ તમે જેમ વાત કરો છો કે ભાઈ કોળીઓ ભૈરો ખાઈ લીધું એના જેવી આ સરળતા છે નહીં કે જ્યારે અમે રમત રમવાની શરૂઆત આપણે આગળ જોયું હતું કે એમના પરિવારમાંથી એમના દાદી એમના માતા વિરોધ કરતા હતા છતાં એ લોકો ટીમ બનાવી અને રમત રમ્યા તો અહીંયા પણ એમને રમતની તો શરૂઆત થઈ ગઈ પણ રમત રમ્યા બાદ પણ ઘણી બધી મુશ્કેલીઓ છે એ મળેલી હતી એટલે કે આ બધું અમે સરળતાથી મેળવ્યું નથી શા માટે તો કે પહેલી વસ્તુ કેમ કે અમે છોકરીઓ તો છીએ જ એટલે છોકરીઓ તરીકે જો લોકોના મનની અંદરનો આ જ ભાવ કે ભાઈ છોકરીઓ તરીકે રમત રમવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે કે ભાઈ સામેવાળા લોકો પણ સ્વીકારે નહીં અને સમાજની અંદર આવી રીતે છોકરીઓને રમવું એ બાબત સમાજના લોકો પણ જે છે એક્સેપ્ટ કરે નહીં તો એને કારણે રમત રમવામાં અમને છોકરીઓ તરીકે ખૂબ મુશ્કેલી પડી હતી અને અમારા પરિવાર તો જે છે એ અમારા પરિવાર અમુક બાબતો માનતા પણ નહીં જેમ આપણે કીધું કે ઘણી વખત એને મનાવવા પડ્યા તો એને જ્યારે આવી રીતે મેચ રમવા જવાનું થાય કે કોઈ પણ વસ્તુ ખરીદવાની થાય તો એના કારણે અમારા પરિવારની અંદર તો માનતા નહીં તો એને કારણે શું થાય તો કે ઘણી વખત એમને એમના પરિવારના સભ્યો સાથે જ ઝઘડવું પડતું કે જેના કારણે એમની વાત મનાવવા માટે પરિવારના સભ્યો સાથે કે અમારે ઘણી વખત ઝઘડવું પડ્યું છે
અને ત્યારે અમને આ ટીમની અંદર આજે આ રમત અમે રમી શકીએ છે તો ઘણી વખત અમારે ઝઘડવું પણ પડેલું છે અને આજે ઘણી છોકરીઓ આ જ રીતે રમી શકતી નથી કે ઘણી વખત શું થાય તો કે પરિવારની અંદર રહેલા આવા જે વાળાઓ છે પરિવારની અંદરની આવી જે સંકુચિતતાઓ છે તો એ સંકુચિતતાઓને કારણે ઘણી છોકરીઓ છે એ આવી રમતો રમી પણ શકતી નથી એટલા માટે જ આજે જોઈએ છે કે સ્ત્રી શક્તિકરણ અને મહિલા ઉત્કર્ષ માટેના કાર્ય કરવા પડ્યા છે શા માટે કે કન્યા કેળવણી થાય અને કન્યાઓ આગળ વધે એટલે કાર્યક્રમો કરવા પડે છે તો એના કારણે કે ઘણી આવી રીતે ઘરમાંથી એમને પરવાનગી ન હોવાને કારણે છોકરીઓ છે એ રમી પણ શકતી નથી અને રમવાની વાત તો ઠીક છે ઘણાને ભણવા પણ દેતા નથી જો અમુક જે છે એ નેરો માઇન્ડ વ્યક્તિઓ હોય તો એમની છોકરીઓને 8 ધોરણ 10 ધોરણ અને વધી 12 ધોરણ સુધી જ ભણાવે 12 ધોરણ પછી ઉઠાડી લે શા માટે તો કે ભાઈ ભણી ગણીને શું કરશે તો કે ભાઈ તારે પારકે ઘરે જવાનું છે ને તો તારે ભણી ગણીને શું કરશે એટલે આના કારણે ઘણા પરિવારો તો છે એ છોકરીઓને ભણવા પણ દેતા નથી અને જ્યારે તમે અમારી રમવાની વાત કરો છો તો અમે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો આવું જણાવે છે કોણ ખુશનુર તો કે અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને એમાં હું મારા ઘર વિશેની વાત કરું તો ખુશનુર કે તો કે ભાઈ મારી માતાએ ઘણું બધું કરવું હતું કોણ કે છે ખુશનુર તો કે મારી માતાને ઘણું બધું કરવું હતું પણ એને તક મળી નહીં જો ખુશનુરની માતાને પરિવાર તરફથી સપોર્ટ મળ્યો નહીં પરિવાર તરફથી તક ન મળી તેથી એમની માતાના જે સ્વપ્ન હતા માતાને જે કાર્ય કરવું હતું એ કાર્ય કરવા માટે ખુશનુરને છે એ ખુશનુરને પરવાનગી માતા તરફથી એમને સપોર્ટ મળે છે કે જેના કારણે એ ખુશનુરને ભણવું રમવું તરવું અને નાટકોમાં ભાગ લેવો સ્કૂલની અંદરના નાટકો હોય તો આવી બધી બાબતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને દરેક જગ્યાએ ભાગ લે એટલા માટે મને જે છે એ પરવાનગી પણ આપે છે તો આ રીતે ખુશનુર પોતાની વાત છે એ જણાવે છે તો તમે આનો પણ સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો ભાગ 3 પણ અહીંયા ખુશનુરના વાતથી છે એ અંત કરીએ છીએ ભાગ 3 ના અંતે હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખી પાકા કરવાના રહેશે ધન્યવાદ